સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે સિનિયર સિટીઝન મંડળ તથા જાયન્ટ્સ ગ્રુપ પ્રાંતિજના સહયોગથી એક દિવસ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો, સિનિયર સિટીઝનના સભ્યો અને જાયન્ટ્સ ગ્રુપના સભ્યો ગરબે ઘૂમ્યા હતા. આદ્ય શક્તિ પર્વને લઈને નવરાત્રિના ત્રીજા દિવસે પ્રાંતિજ શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે પ્રાંતિજ જાયન્ટ્સ ગ્રુપ પ્રાંતિજ તથા સિનિયર સિટીઝન મંડળના સહયોગથી વૃદ્ધાશ્રમ ખાતે બપોરના સમયે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિનિયર સિટીઝન મંડળના સભ્યો તથા પ્રાંતિજ જાયન્ટ્સ ગ્રુપ પ્રાંતિજ તથા વૃદ્ધાશ્રમના વૃદ્ધો ગરબે રમતા જોવા મળ્યા હતા. તો વૃદ્ધાશ્રમના વૃદ્ધો ગરબે ગરબા ઘૂમતી નજરે પડ્યા હતા. તો વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પોતાના યુવાનીના દિવસો યાદ આવી ગયા હતા. તો નવરાત્રી પાવન પ્રસંગે વૃદ્ધાશ્રમમાં રહેતા ધીરુભાઈ પટેલે શિવજીનો વેશનો વેશ ધારણ કર્યો હતો. તો વૃદ્ધાશ્રમમાં રહેતા અંજનાબેન દ્વારા ફિલ્મનું ગીત ગાઈને ઉપસ્થિત સર્વેનું દિલ જીતી લીધું હતું. તો આ પ્રસંગે વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી વિભાસભાઈ, નવીનભાઈ શ્યા, સિનિયર મંડળના મંત્રી શર્મિષ્ઠાબેન ખમાર, શરદભાઈ પરીખ, ધનજીભાઈ પટેલ, અરવિંદભાઈ રાવલ, શંભુભાઈ રાવલ, પ્રાંતિજ જાયન્ટ સ્થાપક ડૉક્ટર એમ કે ડેરિયા, નગરપાલિકા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટ, વ્રજેશભાઈ ભાવસાર, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, પિયુષભાઈ શાહ, જાયન્ટ્સ ગ્રુપ તથા સિનિયર સિટીઝન મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તો કાર્યક્રમનું સફળ સંચાલન શર્મિષ્ઠાબેન ખમાર દ્વારા કરવામાં આવ્યું હતું. મિતેશ શાહ સાથે સંજય રાવલ, જેડેસ ટીવી, પ્રાંતિજ. અંગન વિષમો વૃદ્ધાશ્રમ પ્રાંતિજના પ્રાંગણમાં નવરાત્રિના આજના પર્વ નિમિત્તે સિનિયર સિટીઝન્સ ઓફ પ્રાંતિજ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજના સર્વ મિત્રો અને વડીલો આવીને તીર્થાંગન વૃદ્ધાશ્રમને ખૂબ જ રમણીય અને યાદગીરી રહી જાય તેવી આજે અમૂલ્ય ભેટ આપી છે. અમે તે સૌના આભારી છીએ. અને આ યજ્ઞ જે અમે મેં ને રેખાબેન જઈને શરૂ કર્યો છે તેને ખૂબ જ સારી રીતે બધાના સહકારથી અમે આગળ ધપાવી રહ્યા છીએ અને એમાં બધાનો સહકાર મળી રહ્યો છે અને બધા જ વૃદ્ધો અહીંયા ખૂબ જ આનંદ કરે છે એવી હૃદયથી અમે સેવા કરી રહ્યા છીએ એમની. અને ખૂબ ખૂબ મોજ મજા તમારા બધાના સહકારથી થઈ રહી છે તેથી હું સૌનો આભારી છું. શું પ્રોગ્રામ કર્યો હતો આજે? આજે નવરાત્રી નિમિત્તે ગરબાનો પ્રોગ્રામ રાખ્યો હતો. ગરબા બાદ જમણવાર રાખ્યો છે અને ત્યારબાદ લાણી આપીને બધાને અહીંથી વિદાય આપવાની.